વાત ભાવનગરની કરીએ તો ભાવનગરના શિહોરના વરેલમાં રહેતા એક ખાનગી દવાખાનામાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતા મુકેશ વાળાની લાશ મળી આવી. મુકેશ વાળાની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી, જેમાં તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકી તેની હત્યા કરી દેવાઈ હતી, જેને પગલે એલસીબી એસઓજી શિહોર પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા કાર્યવાહી હાથ ધરી. પોલીસે આખરે બે માસ બાદ બે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના વરલ ગામે આશરે બે માસ પૂર્વે મુકેશભાઈ સૌજીભાઈ વાળા નાઓનો કરપીણ હત્યા થયેલ, જેનો ગુનો શિહોર પોલીસ સ્ટેશને નોંધવામાં આવેલ. મરણ જનાર એ વરલ ગામના વતની હતા અને ટાણા ગામે ડૉક્ટર દીપકભાઈ ભટ્ટીના દવાખાને કમ્પાઉન્ડર તરીકે કામ કરતા હતા. આ ગુના ની ગંભીરતા લઈ આઈજીપી શ્રી ભાવનગર રેન્જ અને પોલીસ અધિક્ષક શ્રી ભાવનગરનાઓની સૂચનાથી એલસીબીની અલગ અલગ ટીમો પાડવામાં આવેલી અને બે મહિનાની મહામહેનતે ભાવનગર જિલ્લાની એલસીબીની ટીમે આ ગુનાના જે બે આરોપી છે એ બંનેને હસ્તગત કરી લીધા છે.